ખેડાના વાસણા ખુર્દ ગામથી દેદરડા વચ્ચે વાત્રક નદી પર બની રહેલ નિર્માણાધીન પુલના સ્લેબ નીચેના ટેકા પાણીમાં વહી ગયા હતા જે બ્રિજને કોઈ નુકસાન થવા થવા પામ્યું નથી ઘટનાનો મોબાઈલમાં કેદ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ પામ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેડાની વાત્રક નદીમાં નવા પાણીની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ છે જેમાં પાણીનો પ્રવાહ વધતા નિર્માણાધીન બ્રિજનો સપોર્ટ પાણીમાં વહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે સુબોધભાઈ કુબેરભાઈ સુથાર માજી સરપંચ વાસણા ખુદ મોટા દેરેડા અને વાસણા ની વચ્ચે વાસક નદી ઉપર જે પુલ બનાવવામાં આવી રહ્યો છે લગભગ એક વર્ષથી અને એનું કામકાજ ચાલુ છે થોડા સમય પહેલો જે પંદર દિવસ પહેલો જે સેન્ટિંગ મારેલું અને આ નદીની અંદર અચાનક પાણી આવવાથી એ સેન્ટિંગ પડી ગયું છે અને નદીની અંદર ખેંચી ગયું છે હવે એ ખેંચી ગયું તે આકસ્મિક છે પણ હવે પછીથી એ સેન્ટિંગ ખેંચે ગયા પછીથી જે ધાબું છે એ ધાબું ક્રેક ના થયેલું હોવું જોઈએ એની પૂરેપૂરી ચકાસી થાય અને સરકારશ્રીને વિનંતી કે આ પુલનું કામ સરસ રીતે આપની દેખરેખ નીચે થાય તેવી હું ગામવતીથી આપને વિનંતી કરું છું અર્જુનશ્રી મા ધારાસભ્યના કારણે આ પુલનું આયોજન થયેલું અને વર્ષો સુધી ભારતીય જનતા પક્ષનું નામ રહે તેવું કામ કાજ થાય એવી હું ભલામણ કરું છું મારું નામ બીજે ઠક્કર છે અને હું માતર વિભાગમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવું છું જે વિડીયો વાયરલ થયો છે એ વાત્રક નદી પર અત્યારની કચેરી હસ્તકનું મોટા દેદરડાથી વાસણાકુદ મેજર બ્રિજનું કામ ચાલુ છે અને એમાં વચ્ચે જે જે કામગીરી આપણે ગત બે જૂના રોજ પૂર્ણ કરવામાં આવેલી તેના નીચેના જે ટેકા હતા એ પાણીમાં પ્રવાહ નદીમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે એજન્સી દ્વારા કાઢવામાં તકલીફ પડે જેથી તે ટેકા તેમના તેમ રહેલા પણ ગઈકાલના રોજ પાણીનો પ્રવાહ વધુ વધી જતા એ ટેકા એની અંદર ડૂબી ડૂબી ગયેલ છે અંદાજીત આ આઠ કરોડનું કામ છે અને કામ પૂર્ણ કરવાની સ્ટીપ્યુલેટેડ જે ડેટ હતી એ બાવીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ હતી પરંતુ વાત્રક નદીમાં છેલ્લા ત્રણ ગાળા પાણીના પ્રવાહના લીધે એનું કામ પ્રગતિમાં થઈ શકેલ ન હતું જેના કારણે કામ હજી પણ પ્રગતિમાં છે બ્રિજને કોઈ પણ જાતનું નુકસાન નથી આપણે એક મહિના અગાઉ જે ગર્ડનની કામગીરી છે તે પૂર્ણ જેમ મેં અગાઉ કીધું એમ પૂર્ણ કરી દીધેલ છે અને પાણીના પ્રવાહના લીધે એ ટેકા એજન્સી કાઢી શકેલ નથી પણ પાણીનો પ્રવાહ એકંદરે વધી જતા ગઈકાલના રોજ એ ટેકા એની અંદર ડૂબી ગયેલ છે પણ સ્ટ્રકચર સંપૂર્ણ રીતે સેફ છે અમારા નાકાઈ તેમજ કાર્યપાલક ઇજનેર દ્વારા ગઈકાલના રોજ સ્થળ તપાસ કરવામાં આવેલ છે અને સ્ટ્રકચરની વિઝિટ કરવામાં આવે છે વધુમાં આપણે આ ગાળામાં સ્લેબનું કાસ્ટિંગ કરેલું નથી પાણીના પ્રવાહના લીધે કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરી અને સ્લેબનું કાસ્ટિંગ આપણે એજન્સીને કરવા દીધેલ નથી એટલે જયારે પાણી ઓછું થશે અને ટેકા સ્ટેબલ રહી શકશે પછી જ આપણે સ્લેબની કાસ્ટિંગની કામગીરી આગળ ચાલુ કરશું ના એકચુલી બેદરકારી ના કહી શકાય એનું કારણ એ છે કે જે છેલ્લા ત્રણ ગાળા છે કોન્ટ્રાક્ટર દ્વારા જે અગાઉના જે સાત ગાળા છે એની કામગીરી તો સમય મર્યાદામાં પૂર્ણ કરી દેવામાં આવેલી છે પણ જે છેલ્લા ત્રણ ગાળા છે આપણે આઠ નવ અને દસ નંબરના ત્યાં વાત્રક નદીમાં કન્ટિન્યુઅસ પાણીનો પ્રવાહ વધારે રહે છે જેના કારણે આપણે ફાઉન્ડેશનની કામગીરી ચાલુ નથી કરી શકેલ અને આજે બી આપ જોવો છો કે આપણે આગળ કામગીરી કરવી હોય તો પણ પાણીના પ્રવાહના લીધે આપણે કરી શકતા નથી સ્લેબની કાસ્ટિંગની કામગીરી એટલે એ કારણના લીધે થોડું કામગીરીમાં ડીલે થયું છે પણ આપણે વહેલી તકે એ કામગીરી પૂર્ણ કરશું